ફીડન તાલુકાના ચિતલિયા ગામે એક પ્રગતિશીલ ખેડૂતની વાડીએ ઉપસ્થિત છું. આપણે તે વડીલ પાસેથી જાણીએ તેમનો અનુભવ. વડીલ, તમારું નામ શું? જગુભાઈ. તમારું ગામ? જગુભાઈ હકાવાય, ચિતલિયા. ચિતલિયા, ઓકે. હવે તમારે તમારા કપાસમાં શું વાંધો હતો? તમારા કપાસમાં હળો, ઓકે. એના માટે તમે કઈ મરેલું હતું? એની માટે અમે 3 રાઉન્ડ પહેલા માર્યા હતા, એમાં અમને કોઈ રિઝલ્ટ આવ્યું નહીં. કોઈ પણ જાતનું રિઝલ્ટ મળ્યું નહીં. પછી આ ભાઈ ગાંધીવર 2 વાર દવા મારી, એમાં અમને રિઝલ્ટ આવ્યું. એમાં તમે શું સાઈટું હતું અને કોના અભિપ્રાય થી સાઈટું? ઈ આપણે વિજયભાઈ ને, હા વિજયભાઈ આવડા એગ્રો ભગવતી એગ્રો માંથી વિજયભાઈ દવા આપી અમને. ઈ પછી ઈ દવા આપણે અંતિમ, હા અંતિમ, હા. આપણે તમે તમે જોઈ શકો છો આ વડીલ છે કે જેમને 3-4 રાઉન્ડ મારેલા પોતાના ખેતર કપાસમાં, કે જેમાં થ્રીપ્સ અને ગળો ભરપૂર પ્રમાણમાં હતો, પણ તેમને કોઈ પણ જાતનું રિઝલ્ટ મળેલું નહોતું. ત્યાર પછી આપણે જસદણમાંથી એક એગ્રો છે કે વિજયભાઈ ભગવતી એગ્રો, ત્યાંથી તેમને આ તો અંતિમ નામની દવાનો અભિપ્રાય આપેલો હતો. ત્યાંથી તેમને આ દવાનો ઉપયોગ કર્યો અને તે પછી તેમને રિઝલ્ટ મળેલું કે ગળો અને થ્રીપ્સ સાવ સાફ થઈ ગયા હતા. અને તમને કેટલા દિવસ સુધી એનું રિઝલ્ટ મળે? એનો અમને 20 દિવસ ઓછામાં ઓછું રિઝલ્ટ મળે. અમે જોઈ શકો છો કે આનું આ દવાનું રિઝલ્ટ પણ સામે એટલું જ છે કે જ્યાં લાંબુ ટકે છે એમાં જ ઉપાસી. કપાસમાં જ અત્યારે ઉપાસી, જે કપાસમાં સાટીને એમાં જ અત્યારે ઉપાસી. એમાં કોઈ વસ્તુ અત્યારે કાંઈ છે નહીં. હાલની સાટી અને એવડી એક ડબલું સાચ્યું એટલે અમને હાઈ ક્લાસ ઓકે લઈ ગયો. ઓકે, તમે બીજા ખેડૂત મિત્રોને શું સંદેશો આપશો? એ આ સાટો તો ગળો ને જીવાય જ ન આવે, નગર અમે જે થાય એમ જ નતું કઈ. ઓકે, એટલું બધું થતું. આભાર.